હેલો ફ્રેન્ડ્સ હું છું ઓમ ધોવાણી અને આપ જોઈ રહ્યા છો દ્વારકા ડુડે દ્વારકા ટુડેથી હું અત્યારે વાત કરું તો આપણી સાથે દ્વારકાના લોકલાડીલા નેતા અને સાસક પક્ષના નેતા જાડેજા પ્રદ્યુમનસિંહ છે જેમની રાજપૂત યુવા સંઘ જામનગર અને દેવભૂમિમાંથી વોઇસ પ્રેસિડેન્ટ તરીકે નિમણૂક કરવામાં આવી છે બીજી વાત કરીએ તો જો દ્વારકા નગરપાલિકાના ઉપપ્રમુખ પણ રહી ચૂક્યા છે દ્વારકા નગરપાલિકાની અંદર વીસ વર્ષથી સતત રાજકારણમાં જોડાયેલા છે અને જે વોર્ડ નંબર એકમાંથી ચૂંટાઈ આવે છે બીજી વાત કરીએ આપણે તો તેઓ ભાજપના શહેર પ્રમુખ પણ રહી ચૂક્યા છે સેવા આપી ચૂક્યા છે દ્વારકા રાજપૂત સમાજના જેઓ પ્રમુખ છે જેઓ ગુજરાત રાજ્યના જે રાજપૂત સંઘ છે તેમાં પણ વોઇસ પ્રેસિડેન્ટ તરીકે નિમણૂક થયેલી છે અને આ જે કાલ જે જામનગર જિલ્લામાં જે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં જેમની વરણી વોઇસ પ્રમ પ્રમુખ તરીકે જે કરવામાં આવી છે તો તેમની આપણે વિગત તેમની પાસેથી લેશું રજુવંશી પહેલાં તો તમને દ્વારકા ટુડે પરિવાર વતી શુભેચ્છા પાઠવવામાં આવે છે અને વાત કરીએ આપણે તો જે તમારી ઉપર જે જવાબદારી એક તમારા સમાજ દ્વારા સોંપવામાં આવી છે તે જવાબદારી કઈ રીતે નિભાવશો તમે જય માતાજી જય દ્વારકાધીશ ગઈકાલે જામનગર ખાતે જામનગર જિલ્લા રાજપૂત યુવા સંઘ દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવેલ તેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા અને જામનગર જિલ્લાના જેઓ અમારા મુખ્ય આગેવાનો કહેવાય એવા આગેવાનોની ઉપસ્થિતિ અને બંને જિલ્લાના યુવા મિત્રોની ઉપસ્થિતિમાં એક સંગઠનની રચના કરવાની હોય કે જેમાં જામનગર જિલ્લા રાજપૂત યુવા સંઘના પ્રમુખની નિમણૂક કરવાની હોય તેના માટે આ ભવ્ય મિટિંગનું આયોજન કરવામાં આવેલ તેમાં લગભગ બાવીસ વર્ષથી જામનગર જિલ્લા રાજપૂત યુવા સંઘના પ્રમુખ તરીકે કે જેઓ હાલમાં ગુજરાત રાજ્ય સરકારના મંત્રી એવા અકુભા જાડેજા સેવા આપી રહ્યા છે અને જામનગર શહેરમાં જામનગર શહેરમાં જામનગર જિલ્લા રાજપૂત યુવા સંઘના પ્રમુખ તરીકે ડીકે જાડેજા સેવા આપી રહ્યા છે પણ અત્યારે અકુભાની જવાબદારી ગુજરાત રાજ્યના મંત્રી તરીકે બહુ મોટી હોય તો સ્વાભાવિક છે તેઓ થોડું આમાં ધ્યાન ઓછું દઈ શકે તો બધા આગેવાનો અને યુવા મિત્રો બધા નક્કી કર્યું કે અકુબાને થોડીક જવાબદારી ઓછી કરીએ પણ હકુબાના પરિવારમાંથી કોઈ સદસ્ય અકુબા આપે તો આપણે તેને પહેલાં મહત્ત્વ આપશું તો બધા હકુબા જાડેજાના દીકરા જેઓ નવયુવાન છે જગદીશસિંહ ધર્મેન્દ્રસિંહ જાડેજા ને યંગ છે સરળ સ્વભાવના છે બોહળું જામનગરમાં મિત્રમંડળ છે અને સમાજ સેવા સાથે પોતે સંકળાયેલા છે સર્વાનુમતે અકુબા જાડેજાના સુપુત્ર જગદીશસિંહ જાડેજાની જામનગર જિલ્લા રાજપૂત યુવા સંઘ દ્વારા સર્વાનુમતે વરણી કરવામાં આવેલ અને બંને તાલુકાના અલગ અલગ તાલુકામાંથી તાલુકા પ્રમુખો તાલુકાના ઉપપ્રમુખો મહામંત્રીઓ મંત્રીઓ સર્વેની વરણી પણ કરવામાં આવેલ તેમાં જામનગર જિલ્લા રાજપૂત યુવા સંઘમાં મારી ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવેલ તે બદલ હું જામનગર જિલ્લા રાજપૂત યુવા સંઘનો પહેલાં તો ખૂબ ખૂબ આભાર માનું છું અને જે અકુભા અને ડીકે જાડેજા જે સેવા વર્ષોથી કરે છે છેલ્લા બાવીસ બાવીસ વર્ષો કરે છે અને હું પણ ઘણા વર્ષોથી તેમની સાથે સંકળાયેલો છું એ મેં પણ જોયેલું છે અને સમાજમાં ખૂબ જ ઉપયોગી થાય એવા કામ કરે છે અને જ્યારે તેમના સુપુત્રને આવડી મોટી જવાબદારી આપેલી હોય અને તેમની સાથે અમને પણ કામ કરવાનો મોકો મળે તો એ બહુ મહત્ત્વનું કહેવાય અને હું જાહેર જીવનમાં છેલ્લા વીસ વર્ષથી નગરપાલિકામાં હું સંકળાયેલો છું એટલે હું જાહેર જીવનમાં વર્ષોથી છું તે આખા દ્વારકાને પણ ખબર છે મને સતત ચાર ચાર ટર્મ થઈ નગરપાલિકામાં સાથે સાથે હું સમાજ સાથે પણ જોડાયેલો છું અને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ જે છે તેમાં પણ હું લગભગ છેલ્લા વીસ પચીસ વર્ષથી છું અને હમણાં લગભગ છેલ્લા બે ત્રણ મહિના પહેલાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના ઉપપ્રમુખ તરીકે પણ મને જવાબદારી સોંપવામાં આવેલી અને જે જામનગર જિલ્લા રાજપૂત યુવા સંઘ જે સમૂહલગ્ન સમિતિ છે તેમાં પણ હું ઘણા વર્ષોથી જોડાયેલો છું એટલે મારા માટે આ જવાબદારી છે એ મોટી છે પણ હું આમ તો વર્ષોથી બધા સાથે સંકળાયેલો છું એટલે સમાજ પ્રત્યે સમાજના જે નાના મોટા જે કામ થશે એમાં અમે મદદરૂપ થશું અને અત્યારે જે સંગઠન બહુ મોટું અને મજબૂત બનવા જઈ રહ્યું છે કારણ કે તેના નેતૃત્વમાં કે જેઓ ગુજરાત રાજ્યના મિનિસ્ટર હોય અને તેમના સુપુત્ર ગુજરાત જામનગર જિલ્લા રાજપૂત સંઘના પ્રમુખ હોય તો સ્વાભાવિક છે કે સંગઠન ઓટોમેટિક મજબૂત છે અને આનાથી પણ વિશેષ મજબૂત થશે તેવી અપેક્ષા રાખું છું જય માતાજી જય દ્વારકાધીશ બાપુ જે ખાસ કરીને તમને જે આ જવાબદારી સોંપવામાં આવી છે તો જે લોકો જોઈ રહ્યા છે તેના માટે એક મેસેજ આ જવાબદારી સોંપવામાં આવેલી છે તેમાં અમારે સમાજને લગતા એક સમાજને ઉપયોગી થાય તેવા કામ કરવાના આવતા હોય છે તેમાં સમુલગ્ન છે કોઈ અમારા સમાજના નાના એવા ગરીબ છોકરા ભણતા હોય દીકરા દીકરીઓ તેઓને દખ્તર નોટબુકનું વિતરણ પણ કરવામાં આવતું હોય છે અને વિધવા બેનો હોય છે તેઓને મહિને વર્ષમાં એક એકવાર તેઓને ઘઉંનું પણ અનાજનું પણ વિતરણ કરવામાં આવે છે અને સીવણના સંચા પણ આપવામાં આવે છે અને બ્લડ ડોનેશનના કેમ્પ પણ આમાં કરવામાં આવે છે ને નવરાત્રિના નવરાત્રિ મહોત્સવ હોય તેના પણ મોટા પોગ્રામ કરવામાં આવેલા છે સમૂહલગ્ન પણ કરવામાં આવેલ છે આવા કામ થતા હોય તેમાં સાથ અને સહકાર અમારે આપવાનો હોય છે સમાજ તરીકે